સંદેશ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે જંખના દવે દર્શક મિત્રો પહેલી જુલાઈ એટલે નેશનલ ડોક્ટર દિવસ આજના દિવસે આજે આપણે વિશેષ ટોપિક પર ચર્ચા કરવી છે અને એ છે જીઇ આર ડિસીઝ જી હા અત્યારે હાલની જો લાઈફ લોકોની વાત કરીએ તો જંક ફૂડ અને સાથે જ જે રીતે રહેણીકરણી લોકોની થઈ રહી છે પેટની બીમારી કે પછી આંતરડાની બીમારી ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ આજે આપણે આ જીઇ આર પર ચર્ચા કરવી છે જીઈ આર ડિસીઝની સારવાર કેવી રીતે કરીશું આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે વડોદરાના ટ્રાય હોસ્પિટલના ડોક્ટર એશલ પરમાર આપણી સાથે જોડાયા છે ડોક્ટર એશલ સ્વાગત છે આપનું

ત્યારે ને આપણે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ જીઆરડી તરીકે લેબલ કરતા હોઈએ છીએ જીઆરડી જીઆરડી એ એ ગેસ્ટ્રોઈસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝનું શોર્ટ ફોર્મ છે જીઆરડીમાં શું થાય કે નોર્મલી જે આપણને એસિડ બનતો હોય એ સ્ટમક એટલે જઠરની અંદર બનતો હોય અને નોર્મલી થોડાક સામાન્ય પ્રમાણની અંદર એ એસિડ જઠરમાંથી અન્નડીમાં પણ આવતો હોય જે આપણને સામાન્ય માણસને ખબર ના પડતી હોય પણ જ્યારે આ એસિડ સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં ઉપર આવે અન્નળીમાં આવે અને જેના કારણે દર્દીને તકલીફોનો અનુભવ થાય તો ત્યારે આપણે એને જીઆરડી ગેસ્ટ્રોસોફિઝિયલ રિફ્લેક્સ ડિઝીઝ લેબલ કરતા હોઈએ છે ડોક્ટર અન્ય સવાલ આપને એ પૂછવો છે કે આ જે બીમારી છે એના લક્ષણો શું છે કયા કયા એવા લક્ષણો હોય છે જેનાથી આ બીમારીની જાણકારી મેળવી શકાય સામાન્ય લક્ષણોમાં જીઆરડીના જે મુખ્ય બે લક્ષણ છે એમાં એક તો છે હાર્ટબર્ન હાર્ટબર્ન એટલે યુઝ્યુઅલી પેશન્ટને ખાવાનું ખાધા પછી છાતીના ભાગમાં બળતરાનો ફિલિંગ આવે બળતરા જેવું લાગે અને બીજું છે કે ખાવાનું ખાધા પછી એવું લાગે છે કે જે ખાવાનું છે એ પાછું ઉપરની તરફ પાછું આવી રહ્યું છે તો મુખ્ય આ બે લક્ષણ હોય છે હાર્ટબર્ન અને બીજું છે રીગરજીટેશન એના સિવાય બીજા અમુક નાના નાના ચિહ્નો પણ હોય છે આના કે જેમ કે રાતના ટાઈમમાં ઘણા દર્દીઓને ખાંસી આવ્યા કરતી હોય જેનું કોઈ બીજું કારણ ના મળતું હોય ઘણા લોકોને ગળાના ભાગની અંદર પરમનન્ટ ભારે ભારે લાગ્યા કરતું હોય ઘણા લોકોને આ જીઆડીના લીધે કાનના ભાગમાં સોજો રે કાનમાં ઇન્ફેક્શન આવે દાંતની પણ તકલીફો થતી હોય દાંતની અંદર ઘસારો થતો હોય તો આ બધા પણ નાના નાના તકલીફો ઘણા લોકોને જીયાડીના લીધે થતી હોય છે પણ જે મુખ્ય બે કારણ જે મુખ્ય બે લક્ષણો છે એ છે હાર્ટબર્ન એટલે છાતીના ભાગમાં બળતરા અને ઉપર આવવાનો અહેસાસ જેને બળતરાજીટેશન આપણે કહીએ છીએ ડોક્ટર આ જે બીમારી છે એના કયા કયા ગંભીર પરિબળો હોય શકે કયા કયા રિસ્ક ફેક્ટર આ બીમારીના રહ્યા છે રિસ્ક ફેક્ટર કે ભાઈ જીઆરડી થવાના કારણો શું કે શું કારણ લીધે જીઆરડી થાય છે તો એમાં એક મુખ્ય કારણ હોય છે કે ભગવાને આપણને અન્નડી અને જઠર એની વચ્ચે એક વાલ આપેલો હોય છે જેને લોઅર ઇસોફેજિયલ સ્પિન્ટર કહેવાય છે ઘણા લોકોની અંદર આ વાલ ખુલ્લો હોય કે જેને આપણે હાયાટસ હર્નિયા તરીકે ઓળખીએ છીએ તો એક કારણ છે કે જેના કારણે આ એસિડ જે છે વધારે પ્રમાણમાં ઉપર અંડળીમાં આવતું હોય બીજું ઓબેસિટી મેધસ્વીતાપણું કે જે લોકો વધારે જાડા હોય એ લોકોને પણ આ જીઆરડીની તકલીફ વધારે થતી હોય છે ખાવા પીવાની અંદર મેઇન જે લોકોને સ્મોકિંગની આદત હોય કે ભાઈ બીડી પીતા હોય સિગરેટ પીતા હોય આલ્કોહોલ લેતા હોય આ લોકોને પણ જીઆરડીની તકલીફ વધારે થાય છે કેફિનેટેડ બેવરેજીસ કે જેની અંદર કેફીન આવતી હોય ચા છે કોફી છે અમુક જે કોલ્ડ ડ્રિંક્સ છે કેફિનેટેડ આ બધા બેવરેજીસના લીધે ઠંડા પીણાના લીધે પણ જીઆરડીની તકલીફ વધારે થતી હોય છે અમુક દર્દીઓ જે અમુક કોઈ રેગ્યુલર મેડિસિન લેતા હોય તો ઘણી દવાઓ જે છે એની પણ આજે અન્નડી અને જઠરની વચ્ચેનો જે વાલ્વ છે તેના ઉપર અસર હોય છે જેના કારણે એનું પ્રેશર ઓછું થતું હોય છે તો અમુક દવાઓના કારણે પણ આ જીઆરડીની તકલીફ થઈ શકે છે અને જે લોકોને બહુ સ્પાઈસી ખાવાની આદત હોય બહુ તીખું તળેલું ખાવાની આદત હોય એ ખાવાનાથી પણ આ જીઆરડીની તકલીફ વધારે થઈ શકે છે તો જોઈએ તો આટલા આપણે મુખ્ય કારણો રિસ્ક ફેક્ટર ગણી શકીએ જીઆરડી માટેના ડોક્ટર આ બીમારીની સારવાર કેવી રીતે થાય છે શું એના માટે ખાસ ધ્યાન આપવું જીઆરડીની સારવાર તો એના સારવાર માટે ઘણા બધા આપણી પાસે ઓપ્શન્સ છે અલગ અલગ જે સૌથી પહેલું અને મુખ્ય જે છે જેને આપણે લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન કે ભાઈ આપણે જિંદગીમાં અમુક બદલાવ કરીએ તો એનાથી ઘણી સારી રીતે આની અંદર કંટ્રોલ એના લક્ષણોની અંદર સિમ્ટમ્સની અંદર કંટ્રોલ થતો હોય છે જેની અંદર સૌથી પહેલાં આવે છે કે ભાઈ કોઈપણ જાતનું આપણે સ્મોકિંગ કાં તો આલ્કોહોલ લેતા હોઈએ તો એને બંધ કરવું બીજું કેફિનેટેડ ડ્રિંક્સ જો બહુ લેવાની આદત હોય ચા કોફી કોલ્ડ ડ્રિંક્સ લેવાની બહુ આદત હોય તો એને પણ ઓછી કરવી આલ્કોહોલ સ્મોકિંગ અને આલ્કોહોલ ડ્રિંકિંગ અને સિગરેટ સ્મોકિંગ બિલકુલ બંધ કરવું ત્રીજું રાત ટાઈમની અંદર નાઇટ ટાઈમની અંદર જે લોકોને બહુ લેટ મોડે સુધી ખાવાની આદત હોય તો એ જે આદત છે એને બદલવી મિનિમમ રાતનું ખાવાનું અને ઊંઘવાની વચ્ચે ત્રણ કલાકનો જો આપણે ગેપ રાખીએ તો તેનાથી આપણને ઘણો ફાયદો થતો હોય છે ચોથું છે કે ભાઈ થોડુંક વેટ લોસ કરીએ નિયમિત એક્સરસાઇઝ કરીએ ત્રીસ થી ચાલીસ મિનિટ દિવસનું વોકિંગ યોગા મેડિટેશન આ બધી કસરત કરવાથી યોગા કરવાથી પણ સિમ્ટમ્સની અંદર આપણને ઘણો ફાયદો જોવા મળતો હોય છે આની અંદર એટલે લાઇફ સ્ટાઈલ મોડિફિકેશન સૌથી પહેલું કે આપણા જીવનની અંદર અમુક જે બદલાવ કરવાનો હોય છે એના પછી અમુક મેડિકેશન કે દવાઓ જેનાથી આ જીઆરડીના સિમટમ્સ આપણે રોકી શકીએ અને ફ્યુચરમાં જેના રીતે તકલીફો થતી હોય એનાથી પણ આપણે બચી શકીએ તો એના માટે જે મેઇન થેરાપી આવે છે જેને એસિડ સપ્રેસિંગ ડ્રગ્સ એટલે એવી દવાઓ કે જે એસિડ જઠરની અંદર ઓછો કરે તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જેની અંદર મુખ્ય દવાઓમાં આવે છે પીપીઆઈ જેને પ્રોટોન પમ્પ ઇનિબિટર્સ કહેવાય છે બીજી આવે છે એચ ટુ રિસેપ્ટર્સ બ્લોકર્સ કે જે હિસ્ટામિનિક રિસેપ્ટર હોય એનું બ્લોકેજ કરે અને આપણને એસિડ સિક્રિશન ઓછું કરાવડાવે અને એના પછી હમણાં માર્કેટમાં એક નવી ડ્રગ્સ પણ આવી છે જેને કહેવાય છે પોટેશિયમ ચેનલ બાઇન્ડિંગ એજન્ટ્સ પી કેપ એજન્ટ્સ કહેવાય છે આ બધી દવાઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આની સાથે આપણે અમુક પ્રોકાઇનેટિક એજન્ટ્સ કે જેની અંદરથી જઠરની અંદરથી ખાવાનું ઝડપથી આગળ જતું રહે એસિડ ઝડપથી આગળ જતો રહે એ દવાઓનો પણ આની સાથે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ મુખ્ય પાયો છે જીઆરડીની ટ્રીટમેન્ટનો એ છે પ્રોટોન પંપ એનિબિટર્સ દવાઓ એસિડ સપ્રેસિંગ એજન્ટ્સ એના પછી ત્રીજો ઓપ્શન જે છે એ આવે છે કે ભાઈ એન્ડોસ્કોપિક થેરાપી કે અમુક એવી દૂરબીનની ટ્રીટમેન્ટ આવે છે કે જેનાથી પણ આપણે જીઆરડીના જે લક્ષણો છે ઓછા કરી શકીએ છીએ એના કોમ્પ્લિકેશનોથી બચી શકીએ છીએ અને સૌથી છેલ્લો જે ઓપ્શન છે એ આવે છે સર્જરી કે સર્જરી કરીને આપણે જે જીઇઆરડીની તકલીફ થાય છે એની અંદર પણ આપણને સર્જિકલ મેનેજમેન્ટ કરીને સર્જરી કરીને આપણે એમાંથી બચી શકીએ છીએ આ જે બીમારી છે જીઈ આરડી એના કોમ્પ્લિકેશન કયા કયા હોય છે કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે જીઆરડીના કોમ્પ્લિકેશનો જ્યારે જીઆરડી બહુ લાંબા સમય સુધી રહે અને એનું આપણે ટ્રીટમેન્ટ ના કરાઈ હોય તો જેના કારણે એસિડ જે છે એસિડ જે અન્નળીમાં ઉપર આવતો હોય તો એના કારણે અન્નળીની અંદર ચાંદા અલ્સર્સ થઈ જતા હોય છે જ્યારે આવા ચાંદા અલ્સર્સ થાય તો એમાંથી બ્લીડિંગ એટલે લોહી રૂજાય ઉલટીમાં લોહી આવી શકે કાં તો એ જ્યારે ઝાડામાં જાય લોહી તો ઝાડા જોડો મિક્સ થઈને ઝાડો કાળો થઈ શકે તો એક મેજર રિસ્ક હોય છે કોમ્પ્લિકેશન હોય છે કે બ્લીડિંગનું કે ઇન્ટરનલ બ્લીડિંગ થઈ શકે બીજું એક જે મેજર રિસ્ક હોય છે કે જ્યારે આ એસિડ બહુ અન્નડીમાં ઉપર આવતો હોય તો એના કારણે અન્નડી સંકોચાય અન્નડી સંકોચાય જેને પેપ્ટિક સ્ટ્રેકચર કહેવામાં આવે છે તો પેપ્ટિક સ્ટ્રિક્ચરના લીધે કેવું છે કે ખાવાનું ગળવામાં તકલીફ પડે ખાવાનું અટકે તો એવી તકલીફ થતી હોય છે અને ત્રીજું જે એનું મેઇન કોમ્પ્લિકેશન કે જે તકલીફ છે બહુ લાંબા ગાળે થતી હોય છે જ્યારે જીઆરડી ટ્રીટ ના થયું હોય તો જ્યારે અન્નડી ડેમેજ થાય તો લાંબા ટાઈમ ઉપર આ અંદર કેન્સર થવાનું રિસ્ક પણ હોય છે તો આ એના મુખ્ય કોમ્પ્લિકેશન્સ છે જીઆરડીના અ જી ડોક્ટર હવે જે મારો સવાલ છે આપને એ એવો છે કે દર્દીઓ એક કયા સ્ટેજ ઉપર એટલે કે કયા એવા લક્ષણોથી દર્દીઓને ખ્યાલ આવવો જોઈએ અને એમને આપનો સંપર્ક કરવો જોઈએ જીઆરડીના લક્ષણો જેવું મેં કીધું કે બે મુખ્યના લક્ષણો છે કે એક તો છે હાર્ટ બર્નિંગ કે જ્યારે છાતીમાં બળતરા ખાવાનું ખાધા પછી સ્પેશિયલી જ્યારે દર્દીને એવું લાગે કે છાતીમાં બળતરા થાય છે કાં તો ખાવાનું ખાવાનું ખાધા પછી ઉપર આવે છે જ્યારે પણ આ બે મુખ્ય લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ દેખાય કે જે કાં તો રોજિંદા બેઝિસ પર થતું હોય કાં તો દર્દીને અઠવાડિયામાં બે ત્રણ બે ત્રણ વાર આનો અહેસાસ થતો હોય તો ગેસ્ટ્રોએલોજીસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ ઘણીવાર દર્દીને ખબર ના પડી હોય અને બહુ લાંબા ગાળાથી હોય તો જ્યારે પણ ખાવાનું અટકે જ્યારે ખાવાનું ગળવામાં તકલીફ પડે ખાવાનું ગળવાની અંદર દર્દીને એવો અહેસાસ આવે કે ભાઈ ખાવાનું અટકી જાય છે મને ત્યારે ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ ડૉક્ટરને જરૂરથી બતાવવા જવું જોઈએ કોઈ પણ જાતનું બ્લીડિંગ જેવું મેં કીધું કે ઉલટીની અંદર લોહી આવે કાં તો ઝાડો કાળો આવે એ કેસીસની અંદર પણ તમારે તાત્કાલિક ધોરણે ગેસ્ટ્રાંટોલોજીસ્ટ ડૉક્ટરને બતાવવા જવું જોઈએ

આ તકલીફો જોઈ શકીએ અને તકલીફ માટે આગળ જે પણ એનું જરૂરી સારવાર હોય આપણે કરી શકીએ તો ટ્રાય કલર હોસ્પિટલ્સની અંદર આપણી પાસે ફૂલી ફંક્શનિંગ ગેસ્ટ્રોટોલોજી યુનિટ વિથ ઓપીડી એન્ડોસ્કોપી રૂમ ઇન્ડોર સર્વિસીસ બધું જ અવેલેબલ છે જેનાથી પેશન્ટને ઘણી સારી રીતે ફાયદો થતો હોય છે એની સાથે સાથે આપણે બીજા ડિપાર્ટમેન્ટની પણ સુવિધા અવેલેબલ છે જેમ કે પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે પ્રોપર નર્સિંગ કેર છે તો બધી જ રીતે આપણને ફેસિલિટી મળે છે જેના કારણે પેશન્ટને સંપૂર્ણ ટોટલ કેર અહીંયા મળે છે અને પેશન્ટને બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી અને બધી જ પેશન્ટની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ જાય છે તો દર્શક મિત્રો ખૂબ જ સુંદર માહિતી ડોક્ટર એશલ દ્વારા આપણને મળી છે આવી પ્રકારની કોઈ પણ બીમારી હોય તો ડોક્ટરનો સંપર્ક આપણે કરી શકીએ છીએ ડોક્ટર એસલ ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા અને આટલી સુંદર અમને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો ફરી મળીશું નવા મુદ્દાઓ નવી ચર્ચાઓ સાથે હાલ મને એટલે કે જંખના દવેને આપશો રજા નમસ્કાર